દિવસે દિવસે કોરોના બેકાબુ બની રહ્યો છે। અમદાવાદમાં 61, સુરતમાં 25 અને વડોદરામાં 7 કેસ પોઝિટિવ આવ્યા। ત્યારે અત્યાર સુધી રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંક પહોંચી ગયો છે 1939 પર। રાજ્યમાં કુલ 71 લોકોના મોત થયા છે, 131 લોકો ડિસ્ચાર્જ થયા છે, જેમાંથી 1718 લોકો હજી સ્ટેબલ છે, 19 લોકો વેન્ટિલેટર પર છે। 4 વ્યક્તિના ગઈકાલે મોત થતા જ અમદાવાદના છે તેઓ તમામ। અમદાવાદમાં રાયખડ, જીવરાજ પાર્ક, બહેરામપુરા, વસ્ત્રાલ, વાસણા, ખોખરા, જમાલપુર, અસારવામાં નવા કેસ સામે આવ્યા છે। અમદાવાદમાંથી હોટસ્પોટ વિસ્તારમાં ઇન્ટેન્સિવ ટેસ્ટિંગનો કારણે 1173 કેસમાંથી 912 કેસ કોટ વિસ્તારના છે। અમદાવાદમાં 34 લોકોના મોત પૈકી 25 જેટલા મોત કોટ વિસ્તારમાંથી થયા છે। રાજ્યના 3 શહેરોમાં કર્ફ્યુ લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો। અમદાવાદમાં કર્ફ્યુ લંબાવવામાં આવ્યો, રાજકોટ અને સુરતમાં પણ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે। 24મી એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે। જે વિસ્તારોમાં કર્ફ્યુ હતો તે જ વિસ્તારમાં કર્ફ્યુ રહેશે, નવા કોઈ વિસ્તારમાં કર્ફ્યુ લગાવવામાં નથી આવ્યો। કર્ફ્યુગ્રસ્ત વિસ્તારમાંથી કોરોનાના પોઝિટિવ કેસ અને મોતનો આંકડો વધુ છે। અમદાવાદથી જયંતિ ચૌધરી અને સુરતથી શૈલેષ જોડાઈ ગયા છે રિપોર્ટર, તેમની પાસેથી વિગતો મેળવીએ। જયંતિ, આપના તરફ જાણવા માંગીશું, જે ખરેખર હોટસ્પોટ જે હોટ વિસ્તાર છે એ વિસ્તારોમાં કર્ફ્યુ લંબાવવા માટેનો નિર્ણય અત્યારે તંત્રએ લીધો છે, કેટલા દિવસ સુધી આ કર્ફ્યુ લંબાવવામાં આવશે, શું નિયમો પાળવા પડશે અને અત્યારની પરિસ્થિતિ અમદાવાદની શું છે જાણીએ। ચોક્કસથી કહી શકાય કે કર્ફ્યુ છે આમ તો આજે પૂરો થતો હતો, પરંતુ જે હોટસ્પોટ વિસ્તારો છે તેની અંદરથી હજુ પણ જે કોરોનાના કેસ છે તે ખૂબ જ આવી રહ્યા છે, તેને લઈને 24 તારીખ સુધી કર્ફ્યુ લંબાવવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદ અત્યારે કર્ફ્યુની અંદર શાંત નજરે પડી રહ્યો છે। ખાસ કરીને અમદાવાદની અંદર જે પણ કેસો આવ્યા છે તે પૈકી 900 કરતા પણ વધારે કેસ છે તે આ હોટસ્પોટ વિસ્તાર છે, એટલે કે જે કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે તે વિસ્તારોમાંથી આવે છે, કોટ વિસ્તારમાંથી આવેલા છે। ખાસ કરીને મૃત્યાંક પણ સૌથી વધારો ત્યાંનો છે, તેને લઈને આ કહી શકાય કે જે કર્ફ્યુ છે તેની અંદર વધારો કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે ગુજરાતમાં 2000ની આસપાસ કોરોનાના કેસ પહોંચવા આવ્યા છે, ત્યારે ગુજરાતમાં હજુ પણ કેસ દિવસે ને દિવસે દિન પ્રતિદિન વધી રહ્યા છે અને અમદાવાદ અત્યારે સૌ થી હાઈ એલર્ટ ઝોન પર કહી શકાય, અમદાવાદના મોટાભાગના વિસ્તારો હાઈ એલર્ટ ઝોન પર કહી શકાય। ત્યારે અમદાવાદના જે મહત્વના એવા વિસ્તારો છે જે કોટ ઝોન, ખાસ કરીને કોટ વિસ્તારમાં આવે છે, તે તમામ જગ્યાએ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે અને કર્ફ્યુ આજે આમ તો હટતો હતો, પરંતુ કેસમાં દિન પ્રતિદિન વધારો થવાના લીધે ફરીથી 24 તારીખ સુધી લંબાવવામાં આવ્યો છે અને આશા રાખીએ 24 તારીખ સુધીમાં અમદાવાદની અંદર જે કેસો વધી રહ્યા છે તેમાં કંઈક થોડોક સુધારો આવે અને કેસો ઘટવાની શરૂઆત થાય। પરંતુ મહત્વની વાત છે કે અત્યારે તો ગઈકાલે શિવાનંદ ઝાએ જે રીતે જાહેરાત કરી છે અને કહ્યું મુજબ ગુજરાતના 3 શહેરોની અંદર જે જૂના કર્ફ્યુ લાગુ હતા તે જ વિસ્તારોની અંદર કર્ફ્યુ અત્યારે લાગુ રહેશે અને 24 તારીખ સુધી આ કર્ફ્યુ લાગુ રહેશે। બિલકુલ શૈલેષ, આપના તરફથી પણ જાણવા માંગીશું, સુરતનો જે હોટસ્પોટ વિસ્તાર છે ત્યાં અત્યારે પરિસ્થિતિ શું છે, કેવા નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે? અમદાવાદની જેમ સુરતની અંદર પણ જે કોટ વિસ્તાર છે સુરતનો, ત્યાં સૌથી વધારે અસર કર્ફ્યુની જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતના જે મૈધરપુરા પોલીસ સ્ટેશન, લાલગેટ પોલીસ સ્ટેશન, અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન, સલાબતપુરા પોલીસ સ્ટેશન અને લિંબાયત પોલીસ સ્ટેશનનું કમરૂનગર પોલીસ ચોકીનો જે વિસ્તાર છે ત્યાં કર્ફ્યુ જે હતો એ આવતીકાલે પૂરો થતો હતો, પરંતુ એક દિવસ એક્સટેન્ડ થઈ ગયું છે અને 24 તારીખ સુધી આ કર્ફ્યુ વધારવામાં આવ્યો છે। જે અમદાવાદની જેમ જ સુરતમાં પણ જે હોટસ્પોટ છે અથવા તો જે રેડ ઝોન જાહેર થયેલા છે એ તમામ વિસ્તારોમાં પહેલેથી જ કેસ વધી રહ્યા છે અને અત્યારે પણ એક કેસ વધવાનું પ્રમાણ ચાલુ છે। બીજી તરફ એગ્રેસિવ સેમ્પલિંગ શરૂ થયું છે, તેની સાથે સાથે રેપિડ ટેસ્ટ પણ શરૂ થઈ રહ્યા છે। આમ ઓવરઓલ જ્યારે આ કેસ વધી રહ્યા છે, કેસ મળી રહ્યા છે, ત્યારે સુરતમાં પણ કર્ફ્યુનો વધારો થયો છે। બીજી તરફ લોકડાઉનના મામલે સુરતના લોકો હજુ પણ બેધ્યાન છે, બેફિકર છે। જ્યારે પણ કર્ફ્યુમાં બપોરે 1 થી 4ના સમયે છૂટછાટ આપવામાં આવે છે ત્યારે તેઓ મોટી સંખ્યામાં ખરીદી માટે નીકળી જાય છે। ખાસ કરીને દૂધ અને શાકભાજી આ બે મુદ્દા એવા બની રહે છે કે પોલીસ માટે પણ એ માથાના દુખાવા રૂપ બની રહે છે। હોટસ્પોટ વિસ્તારોમાં હજી લોકડાઉનનો કડક અમલ थतो नथी अने हवे कड़क अमल थाय ते जरूरी छे। जो कड़क अमल नहीं थाय तो सूरत में चौक्कस कर्फ्यू लंबाई तेवुं लागी रह्युं छे। तेनुं कारण पण ए छे के जे हॉटस्पॉट विस्तारों छे एनुं कनेक्शन बीजे निकली रह्युं छे अने कोरोना ना केस वधी रह्या छे। जी धन्यवाद जानकारी माटे।